Namaste and Jai Swaminarayan. Satyam House welcomes you all in today's auspicious creative assembly, in which you will be taken back in time, about 70 years, to relive the erstwhile life of Swami Shri when he was Prabhudas Bhai. Namaste and Jai Swaminarayan, everyone. Welcome to Satyam House Creative Assembly, Anusandhananu Amrut. Dakshbhai, you know what? No, Krishnabhai, I don't know what. You are my best friend, and I know you will always be there when I am in need. You are also my best friend, and thank you for being my friend. But there is one more thing. શું કૃષ્ણભાઈ, તમે પણ એક બાજુ ધક્કા મુક્કી કરો છો અને પછી હસો છો, મારી મશ્કરી કરો છો? ના ના દક્ષભાઈ, હું તમારી મશ્કરી નથી કરતો. તો પછી આ શું કરો છો? હું તો એ કહેવા માંગુ છું કે હજી હમણાં જ આપણે બેસ્ટ ફ્રેન્ડ્સની વાતો કરતા હતા, અને બીજી જ સેકન્ડે આપણે ઝઘડવા માંડ્યા. પણ કૃષ્ણભાઈ, શરૂઆત તો તમે કરી છે. પહેલા ધક્કો તમે માર્યો હતો, મેં નહીં. અરે, તમે ફરીથી હસો છો? આપણી બધાની દુનિયા કેવી છે નહીં? હું તમને ધક્કો મારું એટલે સામે તમે મને ધક્કો મારો, અને હું તમને ટીઝ કરું એટલે રિપ્લાયમાં તમે મને ટીઝ કરો. હા, તો બીજું શું કરવાનું? આપણી બધાની દુનિયા ટીટ ફોર ટેટની છે, જેવા સાથે તેવા થવાની. અને બીજી બાજુ સ્વામીશ્રીની દુનિયા આત્મીયતાની છે, સુહૃદ ભાવની છે. હા કૃષ્ણભાઈ, એ તમારી વાત બહુ સાચી છે, પણ ટાઈમે જ બધું ભૂલી જવાય છે. એના માટે શું કરવું જોઈએ? જીવનમાં કેવા પ્રસંગે કેવી રીતે જાગૃતતા રાખવી, એનું આખું દર્શન સ્વામીશ્રીના લાઈફમાં થાય. તેમના જીવનનો એક એક પ્રસંગ અમૃત સમાન છે. એ પ્રસંગનું અનુસંધાન રાખીને પ્રાર્થના કરીએ એટલે આપણને એ અમૃત મળે. તો પછી એવા એકાદ પ્રસંગની વાત આજે થઈ જાય તો મજા આવી જાય. દક્ષભાઈ, એટલા માટે જ તો આપણે આજે અહીં ભેગા થયા છીએ. ચાલો નિહાળીએ અનુસંધાનનું અમૃત. ચાલો ચાલો ભાઈ, કકડીને ભૂખ લાગી છે. હા હા, ચાલો ચાલો, ભૂખ તો ખરેખર ખૂબ જ લાગી છે. આ પીરસવાની સેવામાં સમયની ખબર જ ના પડી કે આટલું બધું મોડું થઈ ગયું છે. પણ મજા આવી સેવા કરવામાં. બધા સાથે હતા ને એટલે. અને આ પ્રભુદાસભાઈ ક્યાં? રમણભાઈ, પ્રભુદાસભાઈ તો તમારી સાથે હતા ને, એમને તમારી સાથે લાવ્યા હોત તો જોજો, કોઈ બીજી સેવામાં ન લાગી ગયા હોય. પ્રભુદાસ એટલે પ્રભુદાસ, સેવા મળે એટલે ભૂખ, તરસ, ઊંઘ કાંઈ યાદ જ ના આવે. હા, એ વાત તો સાચી છે. પ્રભુદાસભાઈ હાથ ધોઈને આવતા જ હશે, અમે હમણાં સાથે જ હતા. તો ચાલો એમની થાળી પણ બનાવી જ દઈએ. હા હા, ચાલો ચાલો. લો, આ આવી ગયા. ચાલો પ્રભુદાસ, તમારી થાળી તૈયાર છે, અહીં આવી જાઓ. પ્રભુદાસ, અમે હમણાં વાત કરતા હતા, સેવા મળે એટલે તમને ભૂખ, તરસ, કેવું કઈ દેખાય જ નહીં. હા પ્રભુદાસ,
સવારથી તમે સેવા ભક્તિમાં જોડાઈ જાઓ છો, દરરોજ 3 કલાક 8:30 થી 11:30 સુધી ચોકવાળો, અને આખા દિવસમાં બીજા કેટલાય ડિપાર્ટમેન્ટમાં તમારી સેવા તો ચાલુ જ હોય છે. આખા દિવસમાં 1 મિનિટ પણ તમને અમે નવરા જોયા નથી, અને છતાંય આખો દિવસ તમે ફ્રેશ એન્ડ ફ્રી જ લાગો છો, એવું કેવી રીતે? આપણે જે કાંઈ કરીએ એ બાપાને રાજી કરવા કરીએ, અને બાપાને સંભાળીને કરીએ એટલે બાપા બળ આપી જ દે. પ્રભુદાસ, તમારા જેવા મિત્ર અમારા જીવનમાં છે એટલે અમે ફાવી ગયા. તમે છો એટલે બાપા કેવી રીતે રાજી થાય એ ટેકનિકની કંઈક અમને સમજ પડે છે. ચાલો હવે ઠાકોરજીને જમાડી દઈએ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. અરે પ્રભુદાસ, સારું થયું તું મળી ગયો, ક્યારનો એ તને જ શોધતો હતો. જય સ્વામિનારાયણ બાલમુકુંદ સ્વામીજી, કોઈ સેવા હતી? પાળિયાદ ગામમાં સમયના વાસણો લેવા જવાનું છે, પાળિયાદના રસ્તા કોઈએ જોયા નથી. તું સાથે જઈશ તો મારે નિરાંત બધું વ્યવસ્થિત આવી જશે. ચોક્કસ જઈ આવીશ સ્વામી. ક્યારે જવાનું છે? હમણાં જ, ટ્રક બહાર ઊભી જ છે. ચાલ તું જલ્દી, જજ્જત ઊભો થઈ જા. અરે પ્રભુદાસ. અરે પણ સ્વામી જમી. હું તને કોથારમાંથી નાસ્તાનું ભાથું બાંધી આપું છું, તું ટ્રકમાં જમી લેજે, પણ હમણાં તું જજ્જત નીકળ. ભલે સ્વામી. આ ખોટી વાત છે. હા દોસ્ત, જમવા બેઠા છે તો 2 મિનિટ જમી લેવા દીધા હોત તો શું વાંધો હતો? અહીંયાથી કોઠારમાં નાસ્તો બંધાવવા જવાનો અને પાછું ત્યાંથી ટ્રકમાં આપવા જવાનો, તેટલી વારમાં તો માણસ અહીં શાંતિથી જમી પણ લે. અને સમય તો હજી 1 દિવસ પછી છે, 2-5 મિનિટમાં શું ખાટું મોડું થઈ જવાનું હતું એ કાંઈ સમજાતું નથી. અરે દોસ્ત, શું થયું? જેનો ડર હતો તે જ થયો, આ ટ્રક તો ઉપડી ગઈ. પ્રભુદાસભાઈને નાસ્તાનું ભાથું પણ મળ્યું નથી ને ટ્રક તો ઉપડી ગઈ. પ્રભુદાસભાઈને જમતા જમતા ઉઠાડ્યા, નાસ્તાનું ભાથું આપવાનું પણ ભૂલી ગયા. છતાં પણ તેમણે કોઈ નય અભાવ ના લીધો, કેવળ બાપાને જ કરતા હરતા માન્યા. આપણા સહુ માટે આ શીખવા જેવી ઇમ્પોર્ટન્ટ વાત છે. હા કૃષ્ણભાઈ, એમની જગ્યાએ જો હું હોત તો તમારું મશીન ફાટી જાત. બહુ મોટા ઉપાડે કહેતા હતા ને, પછી કાંઈ મોકલાવ્યું તો નહીં, અને હું બીજા કેટલાય અપશબ્દો બોલી ગયો હોત. એટલા માટે જ આ પ્રસંગને યાદ કરીને ભજન પ્રાર્થના કરવાની કે આપણે પણ સ્વામીશ્રીએ જીવીને બતાવેલા આ માર્ગ ઉપર ચાલી શકીએ. કૃષ્ણભાઈ, સ્વામીશ્રી વાસણ લઈને આવ્યા પછી બીજા દિવસે શું થયું? હજી ટ્રકને તો પાછી આવવા દો દક્ષભાઈ, હા તો કાંઈ મોલ કે સુપર માર્કેટમાં જઈએ અને બધું એક જ જગ્યાએથી મળી જાય એવું થોડી છે. એટલે કે એ જ, સ્વામીશ્રીને વાસણ માટે 5-7 ગામ જવું પડ્યું. એક જગ્યાએથી એકાદ તપેલું મળ્યું તો બીજે ગામથી બીજું, અને 10-15 હજાર ભક્તોની રસોઈ બનાવવાની એટલે 15-20 તપેલા તો ભેગા કરવા જ પડે. ઓ મેન, આટલા બધા તપેલા, આ તો થકવાડી દે માણસને. અને તપેલા કેટલા મોટા હોય ખબર છે? હા જોયા છે, આપણા જેવા આખા ને આખા અંદર ગરી જાય એવડા મોટા હોય. તે બધી જગ્યાએથી વાસણો ભેગા કરીને માંડ 2 વાગે ટ્રક પાછી પહોંચી. ઓ નો, આટલું બધું મોડું થઈ ગયું. તે પછી સ્વામીશ્રી માટે વચ્ચે કાંઈ નાસ્તાનું ગોઠવાયું કે નહીં? નાસ્તાનું તો કાંઈ ના ગોઠવાયું, પણ ઉપવાસનું જોરદાર ગોઠવાયું અને બીજું વાસણનું સરસ ગોઠવાયું. જમવા બેઠા એને કોઈ ઉઠાડે? સેવા સોંપે તો આપણે કહી દઈએ નાસ્તો કરવા બેઠો જ છું, 5 મિનિટ થશે કરીને પછી ટ્રકમાં બેસે, શું ફેર પડે? તમે કોઠામાંથી લેવા જશો, કોથળી બનાવીને લાવશો એટલે હું દુઃખાઈને ઊભો થઈ જઈશ. આપણી લોજિક લાગે કે ના લાગે? હે, પેલા સાધુ કોઠામાં લેવા જાય એના માટે કોઠા ખોલો નહોતો, કોઠા ખોલાવવાનો, પછી લેવાનું, પેકેટ તૈયાર કરવાનું, પછી ટ્રકમાં આપવાનું,
પેલા તો થાળી પર બેઠા હતા જ, નાસ્તો કરી લેવા દીધો હોય તો આપણી લોજિક ત્યાં લાગે, લાગે ના લાગે? હે ભાઈ, બેઠો છું 10 મિનિટમાં ઊભો થઈ જઈશ ખાઈને, અને ઉતાળો તો ફાસ્ટ થોડુંક બતાવીએ. આપણે તર બુદ્ધિથી વિચાર કરીએ શું કરીએ. સ્વામીજીએ બુદ્ધિ નહીં લગાડ્યો, બુદ્ધો નહોતા સ્વામીજી, ડફોર નહોતા સ્વામીજી, ડફોર નહોતા, બુદ્ધિ નહોતી, એવું નહોતું. અહીંથી આમ ચાલતા નીકળીએ ને, સાને માટે આપણે જઈએ છીએ એ ચાલ ઉપરથી કેવા પુરુષ હતા, કેવા પુરુષ હતા. આપણી ભાવનાને એ સમજે એવા પુરુષ હતા. તને આટલું તો ખ્યાલ આવે ને, આપણને ખ્યાલ આવે છે. અત્યારે હું બેઠો બેઠા લોજિક લગાડતો હતો, પ્રસંગ જોતા જોતા હું પોતે આ લોજિક લગાડતો હતો. હું પેલા સાધુ એને ખાઈ લેવા દીધો હતો, શું વાંધો હતો? હે, પણ સ્વામીજી નહીં લગાડી. ભાવના એક જ હતી કે મારે યોગી માનને રાજી કરવા છે. કઈ ભાવના હતી? યોગીજી મહારાજને રાજી કરવા છે. ટ્રકમાં બેસી ગયા, ડીશ નાસ્તાની મૂકીને. બીજા બે ભાઈબંધો નાસ્તો કરતા રહ્યા, સ્વામી ઉભા થઈને જતા રહ્યા. ટ્રકમાં બેસી ગયા, ટ્રક ઉપડી ગઈ. પેલા સાધુ નાસ્તો આપી શક્યા નહીં. એક તો આપણે શું વિચાર કરીએ. મોટે ઉપાડે કહેતા હતા, તને નાસ્તો મોકલું છું કે આવે કે ના વિચાર? આપણી બુદ્ધિના વિચારો આવો હોય સ્વાધ્યાય કર્યો. યોગીજી મહારાજને ઉપવાસ કરાવવાનો સંકલ્પ શક્યો. શું સ્વાધ્યાય કર્યો? યોગીજી મહારાજને ઉપવાસ કરાવવાનો સંકલ્પ છે. બાકી એ સાધુ ભૂલત નહીં, સાધુનો ભાવ ન લીધો. આપણે એનો જ લઈએ. કોઈ કાર્ય કરતા સેવા સોંપી તો એનો ભાવ લઈએ. સમજી ન લીધો. યોગી મહારાજની મરજી નહીં હોય કે નાસ્તો કરવા દેવાની મરજી યોગીજી મહારાજની નહીં હોય, એટલા માટે ભૂલી ગયો. જુઓ જુઓ કૃષ્ણભાઈ, લાગે છે ટ્રક પાછી આવી ગઈ. ટ્રક તો પાછી આવી ગઈ દક્ષભાઈ, પણ 15-20 જેટલા મોટા મોટા તપેલા ટ્રકવાળાની મદદથી માંડ માંડ નીચે ઉતાર્યા. પ્રભુદાસભાઈને થયું કે આ તપેલા બહુ ગંદા છે, આવાને આવા જ જો રાખીશું તો સવારે ઉપયોગમાં મોડું થઈ જશે. એવા વિચારથી પ્રભુદાસભાઈ જાતે જ એકલા હાથે આખી રાત જાગીને બધા જ વાસણો સાફ કર્યા. સના દાસ બનાવવા તે માંડ્યો છે આરાસ, તેમાં આપવો સાથ તને મૂકીને સ્વભાવ.
આખો દિવસ વાસણ લેવા, વાસણમાં કંઈ ખાવાનું મળે નહીં. ગામે ગામથી સમય હોય, વાસણ ભેગા કરે. મોટા મોટા તપેલા હતા, નાના નાના વાસણ હતું, ડેમોમાં નાની તપેલી બતાવી પડે એટલે પ્રસંગ તરીકે. પણ તપેલા એટલે અંદર ઘૂસી જવાય એટલા મોટા તપેલા હતા. એટલા મોટા 10-15 હજાર માણસ રસો હોય તો કેટલા મોટા તપેલા હોય, એટલા મોટા તપેલા લાવવાના હતા. 5-7 ગામ ફેર્યા છે. કોઈ ગામમાંથી કળિયું મળ્યું હોય, કોઈ ગામમાંથી તપેલું મળ્યું હોય, કોઈ જગ્યાથી લીંબોરી મળી હોય. એ બધા વાસણ લઈને આવ્યા રાતે. વાડીના વાસણો હોય કેવા હોય, તમે જો વાડીઓ જોઈ નહીં, લગ્નની વાડીઓ હોય, રમેશભાઈને ખબર છે, ચરોતરના વાડીઓમાંથી વાસણો લાવતા હોય, બરાબર. સાપ સામાન્ય હાથમાંથી સાફ કરી નાખે, ચોટ્યું તો ખુલ્લી ના હોય, કદાચ ભાત ચોટ્યો હોય કે શાક ચોટ્યું હોય, સાફ કરનારા ઉખડે નહીં. સ્વામીજીએ રાતે આવીને બધા વાસણો સાફ કર્યા એકલા હતા. બીજે દિવસે સમય હતો, આપણને થાય કે લાવ્યા હું, મુશ્કેલ લાવ્યો, સાફી મારે જ કરવાનું, થાય કે ના થાય. હે, કોકની પાસે અપેક્ષા રાખીએ કોઈક મને મદદ કરે. સ્વામીજીએ એટલી પણ અપેક્ષા નહીં રાખી, એકલા હાથે બધા વાસણ સાફ કર્યા. પાછું પિક્ચરમાં આપણે જોયું હતું, મોટા મોટા તપેલા હતા, એટલા મોટા તપેલા જાતે સાફ કર્યા. એક બે તપેલા ના હોય, 15-20 તપેલા હોય, વેલા એને સાફ કરવાના હોય. આખો દિવસના થાકીને ગયા હોય, ગામડાના રસ્તા, અત્યારે સિક્સ લેન રોડ નહોતા, ટ્રકમાં ટ્રોલીમાં પાછળ બેસીને જવાનું હતું. આપણે અનુભવ લેવા જોયો, ટ્રકની ટ્રોલીમાં પાછળ બેસવાનો અનુભવ લેવા જેવો છે. કેવું સુખ આવે, બકેટ સીટ નહોતી ગાડીમાં, કે બકેટ સીટ કહો કહો તમે, બકેટ સીટ, એમાં બેસીને ટ્રાવેલિંગ કરવાનું નહોતું. ગામડાના રસ્તા, ખાવડખોબડવાળા રસ્તા હોય. અમે સોખડા સાધુ થયા ને એ વર્ષોમાં સોખડા ગામનો રસ્તો ભાણાબેન ખબર છે, સાક્ષી છે, સાથે બહુ રહ્યા છે ભાણાભાઈ અમે, સાથે વાસણ ઘસેલા છે જૂના મંદિરે. સોખડા ગામનો રસ્તોનું નામ જ સો ખાડા ક્રોસ કરો ત્યારે સોખડા પહોંચાય, બરોબર ભાણાભાઈ. આ સોખડાનો રસ્તો આવો હોય તો ગામડાના સૌરાષ્ટ્રના કેવા રસ્તા હોય, એમાં ટ્રકમાં જવાનું હોય તો કેવું ફિલિંગ હોય. આખો દિવસ ટ્રાવેલિંગ કર્યા પછી મોટા મોટા તપેલા ઉચકીને ચડાવ્યા હોય, આ બધું દુખી ગયા. એ બધું કર્યા પછી પણ રાતે આવીને તપેલા સાફ કરવાના હોય તો કયા ભાવથી થાય, મહિમાથી થાય? હે, આપણે કરી શકીએ? બસ આટલો જ એક પ્રસંગ સ્વામીજીનો જે આપણે આ જોયો, એ પ્રસંગને આપણે આપણા સ્વાધ્યાય ભજનના એરણ પર ચડાવવો છે. સંબંધ બાંધવાની ટેકનિક શું છે?
ખાલી જોઈ નાખ્યો, મેં જોયું તમે જોયું બરાબર, પણ એનો ડિટેલ સ્ટડી કરવો પડે, એમાં ડૂબવું પડે, એ પ્રસંગની સાક્ષી ભાવે આપણે એ પ્રસંગમાં સાથે હોઈએ એ રીતે પ્રસંગને માણવો પડે, તો પ્રસંગ આપણને અસર કરે બાકી ના કરે. એટલે સ્વામીજીએ વાસણ જાતે સાફ કર્યા, અડધા કલાકમાં સાફ ના થાય, આખી રાત ગઈ હશે ત્યારે વાસણ સાફ થયા હોય. એટલે ઊંઘ તો ગઈ, ખાવાનું ગયું, ઊંઘ ગઈ, અને સવારે નહીં ધોઈ તૈયાર થઈ દેરીએ ઠાકોરજીના દર્શન પ્રદક્ષિણા કરી અને થાક ઉતારવા માટે રૂમ પર આરામ કરવા માટેનો વિચાર કરતા હતા. હજુ દેરી જ છે, રૂમ પર ગયા નથી, રૂમ પર જવાની તૈયારી કરે છે, તો રસ્તામાં બીજા સાધુ મળી ગયા. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. અરે વાહ પ્રભુદાસ, તને જ યાદ કરતો હતો અને સામેથી જ તારા દર્શન થઈ ગયા. જય સ્વામિનારાયણ પ્રેમપ્રકાશ સ્વામી, આપે યાદ કર્યો, મારા અહો ભાગ્ય. પ્રભુદાસ, આ સમયો દરવાજે આવીને ઊભો છે ને ઘણી સેવાઓ બાકી છે, એટલે તને સંભાળતો હતો. મારા લાયક જે સેવા હોય તે જણાવજો. આ સમયની રસોઈ માટે શાકભાજી લેવા જવાનું છે, એનું મને બહુ ટેન્શન છે. તું જઈશ તો મારે નિરાન, બીજા કોઈનો મને બહુ વિશ્વાસ નહીં આવે. જરૂરથી જઈ આવીશ સ્વામી, તમે નિશ્ચિંત થઈ જાઓ. ક્યારે જવાનું છે? તારે હમણાં જ નીકળવું પડશે, જો ત્યાં ગાડું તૈયાર જ હશે. ભલે સ્વામી, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આ તો ભારે થઈ, આ સાધુએ પણ નાસ્તાનું કે જમવાનું કંઈ પૂછ્યું નહીં. આજે પણ ઉપવાસ થશે કે શું? હા દક્ષભાઈ, પ્રેમપ્રકાશ સ્વામીએ કંઈ પૂછ્યું નહીં અને બીજી બાજુ પ્રભુદાસભાઈ પણ કાંઈ જણાવ્યું નહીં. પ્રભુદાસભાઈ તો એકદમ સરળ થઈને ગાડામાં બેસી ગયા, કોઈ જાણપણું નહીં કે મારે આખી રાતનો ઉજાગરો છે, મને થોડું સૂઈ જવા દો અથવા બીજા કોઈને ગોઠવી દો તો સારું રહેશે, એવી કોઈ વાત નહીં. મને 5-10 મિનિટ આપો, હું થોડો નાસ્તો કરી લઉં. એક દિવસથી હું કાંઈ જમ્યો નથી, એવી કોઈ વાત નહીં. આપણે હોઈએ તો થોડી ડંફાસ માર્યા સિવાય રહીએ નહીં કે મેં આવા ઉજાગરા કે ઉપવાસ કર્યા છે, આખી રાત વાસણ ઘસ્યા છે વગેરે વગેરે. આપણે આપણા અચીવમેન્ટ્સ ગણાવ્યા સિવાય રહીએ નહીં. હા એ વાત તો છે, આપણે આપણા કામોની ડંફાસ મારવાનું ના ચૂકીએ અને સ્વામીશ્રી બાપાના ગમતામાં વરતવાનું ના ચૂકે. એમનું તો એક જ અનુસંધાન કે બાપાને શું ગમશે. સમય હોય એટલે દરેક જાતનું ફિલની સેવા હોય. પેલું વાસણ ઉપયું તો શાકભાજી આવી, એ ગામડામાં જ જવાનું, ગાડામાં બેસીને જવાનું. બધા અનુભવ થઈ ગયો નહી, ગાડી બેઠા નથી તોય. એટલે આપણે ગાડાની ટ્રાવેલિંગ કરીએ છીએ એવો અનુભવ કરવાનો, કે ગાડામાં બેઠા છીએ અને રસ્તા ખેતરાળ રસ્તા હોય, એમાં ગાડામાં બેસીને જવાનું હોય, શાકભાજી ઘરમાં ના હોય, વાડીઓમાં હોય, ક્યાં હોય, ખેતરમાં શાકભાજી લેવા જવાનું હોય, માર્કેટમાં નહીં, ગામડે ગામડે ખેતરે ખેતરે શાકભાજી લેવા ફરવાનું. રમેશભાઈ તમે ખેતરમાં ગયેલા કે નહીં? હે
નેરના રસ્તા કેવા હોય? ખેતરોમાં જવા માટેના એમાં ગાડામાં જવાનું હોય, એક ગામથી બધું શાકભાજી મળે નહીં. કોઈ ભીંડા કર્યા હોય, કોઈ દૂધી કરી હોય, કોઈ રીંગણા કર્યા હોય, કોઈ ટમેટા કર્યા હોય, કોઈ મરચી કરી હોય, બધું શાકભાજી ચાલે. સમયમાં જ્યાંથી જે મળે ભેગું કરવાનું હોય, કોઈ જગ્યાએ કાકડી મળે, કોઈ જગ્યાએ ગાજર મળે, જે મળે ભેગું કરીને પછી લાવવાનું હોય. આખો દિવસ ફર્યા, જમવાનો મેળ પડેલો નહીં. ખાલી કાકડી એકાદી કદાચ ખાધી હોય તો વસ્તુ જુદી છે, કાકડી કે ગાજર કે દૂધી ખાવાનું મન ના થાય, કે રીંગણું ખાવાનું મન થાય થાય. કાકડી હોય તો હજુ કદાચ ખાવાનું મન થાય, કે ગાજર હોય તો એને ખાવાનું મન થાય. એટલે કદાચ એ આવ્યું હોય તો એકાદ ટુકડો ગાજરનો ખાધો, કે એકાદી કાકડી ખાધી હોય, એમાં ભૂખ ભાંગે. આગલા દિવસની ભૂખ આ બીજા દિવસનો ઉપવાસ. બીજા દિવસે પણ કાકડી સિવાય કશું સ્વામી જમ્યા નહોતા. મંદિરે ગયા પછી સાહેબાજી બધું જાતે ગાડામાંથી ઉતાર્યું. એને સોર્ટિંગ કરવાનું, બટાકા અલગ કરવાના, રીંગણા અલગ કરવાના, દૂધી અલગ કરવાની, ટમેટા અલગ કરવાના, એ બધું સોર્ટિંગ કરીને મૂકવાનું, એ બધું પતાવી અને રાતે 9 વાગે પહોંચ્યા. 9-10 વાગે સેવામાં જીવન હો માય સેવામાં સુખ તારી મૂર્તિ સર્વે વિસારો તારા અભિપ્રાયમાં, તારા અભિપ્રાયમાં સદાય ભળું, ગાયા કરું ગુણ તારા, ગાયા કરું, ગાયા કરું. પ્રભુદાસ આવી ગયો તું, સરસ. ઘણું મોડું થઈ ગયું, કેમ? હા સ્વામીજી, લિસ્ટ પ્રમાણેની બધી શાકભાજી ભેગી કરવા માટે 4-5 ગામ ફરવા પડ્યા, તેમાં થોડું મોડું થઈ ગયું. તું હતો ને એટલે મને વિશ્વાસ હતો કે પ્રભુદાસ છે એટલે સેવા પૂરી કરીને જ આવશે. ચાલ હવે તને હું પીરસી દઉં, થોડું જમી લે, તું આખા દિવસનો ભૂખ્યો હોઈશ. હાજી, આ બસ હવે થોડું શાકભાજી બાકી છે તે છૂટું પાડીને મૂકી દઉં. ભલે, તું હાથ પગ ધોઈને આવ, ત્યાં સુધીમાં તારી ડિશ લઈ આવું છું. પ્રસંગો યોજી તું તો માન ભૂલાવે, આનંદ કરાવે. પ્રત્યેક પળે સ્વામી તને ના ભૂલાય, તારી લીલાને દિવ્ય, તારી લીલાને દિવ્ય માન્ય કરું, ગાયા કરું ગુણ તારા. આવ બેસ અહીંયા, તારા માટે ગાંઠિયા મરચા પૂરી પહેલેથી જ જુદા કાઢી રાખ્યા હતા. અરે, તારા માટે મગજ પર રાખ્યું હતું એ તો હું ભૂલી જ ગયો. સ્વામી,
તમે રહેવા દો, મને ચાલશે, તમે બેસો અહીંયા. જમને આવે તો સવારનો ભૂખ્યો છું, નહીં વાર લાગે, હું હમણાં લઈને આવું છું. અરે વાહ ભાઈ વાહ, એકલો એકલો તું તો ખરો મંડ્યો છે ને, અને આવા જોરદાર ફર્સ્ટ ક્લાસ ગાંઠિયાને મરચા ક્યાંથી લઈ આવ્યો? આવા નાસ્તા તો અમને નથી મળતા, અને તું ક્યાંથી લઈ આવ્યો? અને આમ હદ શું જોડે છે ભૂખડા? હજી 2 કલાક નથી થયા રસોડું બંધ થયાને, અને એટલામાં પાછો ભૂખ્યો થઈ ગયો? ખરવા, ચાલ નીકળ અહીંયાથી. ખબર નહીં ક્યાંથી આવી જાય છે આવા લોકો, રાત્રે 10 વાગ્યે એકલા એકલા મોજથી નાસ્તા ઝાપટવા છે. બોલો, ગજબ છે નહીં? સૌને જબોળ્યા આત્મીયતાનો ધોધ વહાવ્યો, ભૂલ દોષ ક્યારે ન જોયા. ઓ ભીડો અનુપમ કરુણાનુપમ, ઝેર પિયુષ માની ખોયા. આપણા માવતરનું જીવન તેનું શું કરીએ વર્ણન, કેવળ ગમતામાં રહેવું સૌથી શ્રેષ્ઠ એ જ સાધન. આત્મીયતા પ્રભુના સ્વરૂપનું સુહાર્દ છે, આત્મીયતા પ્રભુના સ્વરૂપનું સુહાર્દ છે. ગુણાતીત ખાનદાનીનું એ પ્રતીક છે, કોટી જન્મની કસર ટાળે સહેજે. આપણા કેવા સમર્થ માવતર, આપણા કેવા આત્મીય માવતર. સાધુ એ ભક્તિભાવ વાળા હશે, બચારાએ એક ડીશ બનાવી આપી કે તું જમ્યો નથી, ચાલ ગાંઠિયાને બુંદી છે નાસ્તો કરી લે. સ્વામીજીનું જીભ તીખી અને ગળ્યું ના ભાવે, બુંદી બુંદી મૂકી તો અડે નહીં, આપણને ખબર છે. એટલે ગાંઠિયાની શરૂઆત કરી, 2 ગાંઠિયા મોઢા મૂક્યા છે માટે તો મારા જેવો કોક આવી ગયા. મહારાજ પ્રગટે ને, પ્રગટી ગયા. કઈ ભાષામાં વાત કરતા હતા આપણે સાંભળી, બરાબર કે હજુ રસોડું બંધ થયું નથી ને 2 કલાક થયા નથી ને હવે ભૂખો થઈ જાય છે, કે આવું ખેત ગળે ઉતરે એટલું કે તો વાંધો નહીં. અમે સાધુ છીએ, અમને આવા નાસ્તા મળતા નહીં, તને ક્યાંથી મળે છે? અમે સાધુ છીએ ને અમને આવા નાસ્તા મળતા નથી, તને ક્યાંથી મળે છે? પછી શબ્દ વાપરો ભૂખારવા. કયો શબ્દ વાપરો? ભૂખારવા. એટલું કે તો વાંધો, પણ ડીશ આચકીને લઈ લીધી. પછી ઉભા થઈ ગયા, મનમાં યોગીમાનને પ્રાર્થના કરતા કરતા રૂમ પર જઈને સુઈ ગયા. બીજે દિવસ તો સમાયો, સમયમાં તો બધી જાતની સેવા હોય, ગૃહસ્વાની સેવા હોય, બધું જ, બધી સેવામાં સમજીને બોલો. પ્રભુણ 17 ડિપાર્ટમેન્ટ સાચવતા ગયેલા સ્વામીજી, 17 ડિપાર્ટમેન્ટ સાચવતા. કેટલી સેવા ભક્તિ કરતા હશે,
ચોક વારવાનો હોય તો પણ સ્વામીજી, ગૌશાળા સાફ કરવાની હોય તો પણ સ્વામીજી, ઘાટ સાફ કરવાનો હોય, ઘાટ એટલે નદી સાફ કરવાની, વિચાર આવે આપણને? નદી સાફ કરવાનો કોઈ વિચાર ના આવે. બાપા એ પણ સેવા આપતા, ગુરુ ઘાટ સાફ કરી આવો, કે ઘાટમાં લીલ હોય, પાણી ભરાયું હોય તે લીલ સાફ કરવાની, એ બધી સેવા કરે સ્વામીજી. નવરા નહોતા રહેતા, અને સમય દિવસે તો નવરા સામે ના મળે, બધાને જમાડવાનું હોય, મહેમાનોને સાચવવાના હોય, બહારથી કોઈ સંતો આવ્યો હોય એને સાચવવાનો હોય, બાપાની સેવા તો પછી હોય જ. એ બધી સેવા કરતા સાંજ પડી, બધાને જમાડ્યા પછી સાંજે 5 વાગે જમવા બેસે. આટલું અપમાન થયું, લોકોએ અપશબ્દો કહ્યા, પરંતુ પ્રભુદાસભાઈએ કોઈનો અભાવ ના લીધો. દક્ષભાઈ, એક વાત તમે યાદ રાખજો, જેનું જીવન સારું નથી હોતું તે બીજાના બગડેલા જીવનની ચર્ચા કરે છે, અને જેનું જીવન સારું હોય તે બીજાના ગુણ જ ગાતા હોય છે. એ વાત તમે મુદ્દાની કરી છે. કૃષ્ણભાઈ, પછી શું થયું? ત્રીજે દિવસે તો સમય હતો, હજારો ભક્તો સમયામાં આવ્યા, સ્વામીશ્રી અને તેમના મિત્રો તો સેવામાં જોડાઈ ગયા, તેઓ હંમેશા બધાને જમાડીને પછી જ જમે. આખો દિવસ સેવામાં ગયો, પીરસવાની સેવા સાંજના 5 વાગ્યા સુધી ચાલી. ચાલો ભગત પૂરી, ચાલો ભગત પૂરી. ઓ ભગત, લાડુ લાવો, લાડુ. લાખ ખર્ચીએ નાણું તો, ઓ લાડુ અહીંયા આવા દો. તકને સાધી જ લેવા,
કરતા હૈયે દાખવીએ બડ ભાગિયા સૌનો મંગલ મિલન અવનીએ મંગલ મિલન અવનીએ મહાત્મ્યના સોપાન ચડીને સ્વામી હરીને હૈયે વસીએ લાખ વંદન હો શ્રી હરીને કોટિ વંદન હરિજનને લાખ વંદન હો શ્રી હરીને કોટિ વંદન હરિજનને હરિજન હરિ રૂપે હરિ સંબંધે હરિ હરિજનને આધીન છે ધામ ધામીને મુક્ત સહિતનો મંગલ પરિણય રચાયો ધામ ધામીને મુક્ત સહિતનો મંગલ પરિણય રચાયો છે દાસત્વ ભક્તિની આસલ શીલા દર્શનીય હૈયો વંદે અહો લાખ વંદન હો શ્રી હરીને કોટિ વંદન હરિજનને લાખ વંદન હો શ્રી હરિ પ્રભુદાસભાઈ ઓ પ્રભુદાસભાઈ બાપા તમને બોલાવે છે ઓહો બાપાએ મને યાદ કર્યો તો મારે તરત જ પહોંચી જવું પડે અરે પણ પ્રભુદાસ માસ્ટર્સ વોઇસ એક દીકરો આવે છે કે બાપા તમને યાદ કરે છે જમવા બેઠા હોય ને જે બાપાને રાજી કરવા માટે જીવતા હોય અને પછી બાપાનો સંદેશ આવે તો કોળીઓ મોઢા મુકવાનું મન થાય ભક્તિનું દર્શન છે ગુરુ વચને કઈ રીતે જીવવું જોઈએ યોગીમાં જ કહેતા કે શાસ્ત્રીમાં જેમ કે જોગી આટલો શબ્દ બોલે કેલું જોગી તો લખતો હતો પેન મૂકી દઉં અને ખાતો હતો કોળીઓ મૂકી દઉં કે એ બાપાનું જીવન હતું તો સમજી બાપાને સેવાતા બાપાને રગે રગે ધારીને સ્વામીજી જીવતા હતા એટલે સ્વામીજીને આપણી ભક્તિ પરાભક્તિ તો હોય જ એટલે જમતા તો કોળીઓ મૂકી દો બાપાનો સંદેશ આવ્યો કે બાપા યાદ કરે છે બે દિવસનો થાક બે દિવસની ભૂખ અને ત્રીજો દિવસ પણ ઉપવાસ આખો દિવસ કશું લીધું નહોતું અને એ ટાઈમે બાપા કે ગુરુ અમે થાકી ગયા નવડાવો તો થાક બાપાને ક્યાંથી આવ્યો ભક્તિ સમય કહ્યું ને એક વિછીનું દુઃખ આવવાનું હોય તો મને રૂવાડે રૂવાડ આવે એમનું વરદાન અને સ્વામીજીનો થાક બાપાએ પોતાના શરીર પર લઈ લીધો એ બંને બાપ દીકરાનો સંબંધનું દર્શન છે ભગવાન સાથે સંબંધ કેવો બાંધવો સ્વામીજીએ બાપા સાથેની એવી એકતાનું દર્શન કરાવ્યું કે બાપા કે હું થાકી ગયો છું તમે મને ગરમ પાણી નવડાવો અને બાપા ખાલી એક બે ડોલથી કોઈ દિવસ નાતા નહોતા છોકરાઓને સેવા મળે એ થાય એટલે 25 ડોલથી નાય પાછું પાણી ગરમ પાણી જોઈએ ઠંડુ પાણી ના ચાલે અને એક્ઝેક્ટ પાણી જોઈએ ટેમ્પરેચર મેન્ટેન્સ થવું જોઈએ એ સ્વામીજી બાપાની પરાભક્તિ બી કરતા હતા 25 ડોલથી નવડાયા 3 દિવસનો થાક હોય તો આપણે ડોલ ઉચકી શકીએ વિચાર કરીએ આપણે આપણાથી ઉચકાય નહીં પણ 3 દિવસના થાક પછી પણ ભક્તિ બહુથી બાપાને નવડાયા બાપાથી અજાણ નહોતું બાપાએ તરત જ કહ્યું કે
એ ગુરુ ત્રણ દિવસે તમે જમ્યા નથી, અમારે તમને ખીચડી જમાડવી છે. તમે ત્રણ દિવસથી જમ્યા, એને કહેવા ના હોય કે બાપા હું ત્રણ દિવસે ખાધું નથી. સ્વામીજી બાપાને કહેવા નથી રહ્યા, હા આપણા મનમાં કે વાયા વાયા સંદેશો મોકલ્યો હશે, આપણે મોકલી દઈએ. હા ઇનડાયરેક્ટલી બી હમાદાર સામે આગળ સમાચાર પહોંચાડીએ, સ્વામીજી ત્રણ દિવસે ખાધું નથી, નિશામાં ડૂબેલો હતો. સ્વામીજી એ પણ અંતરામીને સર્વજ્ઞ પુરુષે બધું જ જાણે છે, એનાથી કોઈ વસ્તુ અજાણ નથી એવું માનીને સ્વામી જીવતા હતા. એ સ્વામીજીનું દર્શન હતું. ત્યારે બાપાએ આશીર્વાદ આપી દીધા કે જેવી સેવા અમે શાસ્ત્રી મહારાજની કરીએ એવી સેવા તમે અમારી કરી છે. પછી ભેટ્યા ને ધબ્બા માંડી આશીર્વાદ આપ્યા. આજે તો પ્રભુદાને ખૂબ જમાડવા છે. બાપા આપ બેસો, હું પ્રભુદાસભાઈને બોલાવી લાવું છું. હા હા જટ જટ પ્રભુદાને બોલાવી આવો. જય સ્વામિનારાયણ બાપા. આવો ગુરુ, અહીં બેસો. પ્રસન્નતા કઈ સસ્તી નથી, બજારે કે હાટે એ મળતી નથી. જીવતા મરે ને મરીને જીવે, નિરાકાર થઈને સદા રાખ રહે. ધરે મન જે ચરણે અમન દાસ થઈ, રસ બસ બને જે સુરદ ભાવ રહી. એવા પાત્ર ઘડવા તું અવિરત શ્રમે, પ્રાર્થુ વિરલ દ્રષ્ટિ અમ પર ઢળે, અમ સૌ પર ઢળે. પ્રભુદા તમે ખૂબ સહન કર્યું, કરતા હરતા માનીને સેવન કરતા જ રહ્યા, પણ કોઈ નોય અભાવ લીધો નહીં. અમે તમારા ઉપર ખૂબ રાજી છીએ, ખૂબ રાજી છીએ. જેવી સેવા અમે શાસ્ત્રીજી મહારાજની કરી હતી એવી સેવા તમે અમારી કરી છે. લ્યો ગુરુ, અંતરના આશીર્વાદ છે. આજના વખતમાં ગુરુ હરિ સ્વામી શ્રી કેવી સેવા ભક્તિ કરતા હતા, દર્શન આપણે કર્યું. નિરપેક્ષ ભાવે અને રાજી કરવાની ભાવનાથી આપણે યંગસ્ટર છીએ, સેવા ભક્તિ કરીએ છીએ. કઈ રીતે કરવી જોઈએ એનું દર્શન સમજી પોતાના જીવનમાં વર્તીને આપણને બતાવ્યું. કરતા કરતા યોગીજી મહારાજને માનીને જીવ્યા. પ્રસંગો તો આપણે બને, કભી ફિલ્મા સેવા ભક્તિ કરીએ પ્રસંગો બનવાના છે. પ્રસંગે કઈ રીતે જાગ્રતતા રાખવાની
એનું આખું દર્શન સાંજના લાઈફમાં થાય. આપણે સ્વામીજીનું જે દર્શન કર્યું એ પ્રસંગને આપણે આપણો પોતાનો બનાવવો છે. તો આપણે પણ એક ગુરુ શિષ્યનો સંબંધ સ્વામીજી જેવો બાપા સાથે કર્યો એવું આપણે સ્વામીજીના દીકરા છીએ. સ્વામીજી આપણને ગ્રહણ કર્યા, આપણને સ્વામીજી ખૂબ પ્રેમ આપ્યો છે. હવે એના તરફની ભક્તિ અદા કરવાનો આપણા માટે અવસર છે. તો આવી એક ખરેખરી ગુરુભક્તિ આપણે અદા કરવી છે. સ્વામીજી જેવી બાપની ગુરુભક્તિ અદા કરી એવી ગુરુભક્તિ આપણે અદા કરી, એના માટે એના જીવનમાં આપણે ડૂબવું પડશે. આ એક જ પ્રસંગ નહીં, આવા હજારો પ્રસંગ સ્વામીજીના છે કે બાપા સાથે સ્વામીજી કઈ રીતે સંબંધ બાંધીને જીવ્યા છે. તો આપણે સ્વામીજીના જીવનમાં ડૂબી એના જે પ્રસંગો છે એને પોતાના આત્મા સાથે સુસંગત કરી અને આપણી યાત્રા પણ સ્વામીજી તરફ આપણે નિરંતર ચલાવતા રહીએ અને સ્વામીજી સાથેનો બાપ દીકરાનો સંબંધ બાંધી ખરેખર દીકરા થઈ ને આપણે જીવી શકીએ એ જીવવા માટે ગુરુએ આપણને સૌને ખૂબ 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 બળબુદ્ધિની શક્તિ આપે એ જ પ્રાર્થના સહેજાનંદ સ્વામી.